नमस्कार, हूँ चिराग। टीवी 9 न्यूज में आपनु स्वागत छे। सौथी पहला समाचार सूरत थी, जहां उधना विस्तार में लूंटनो एक निष्फळ प्रयत्न सामे आव्यो छे। आंगड़िया पेढ़ी में थयो हतो आ लूंटनो प्रयत्न। अजाणा शख्सोए आंगड़िया पेढ़ी में तीक्ष्ण हथियार वड़े हुमलो पण कर्यो हतो। कर्मचारी बूमो पाड़ी लोकोए एक आरोपी ने पकड़ी पण पाड्यो छे, ज्यारे के बे अन्य आरोपी फरार थई गया छे। पीआई सहित पोलीस काफलाए घटनास्थळे पहोंचीने आ केस में हवे तपास आरंभी छे। आंगड़िया पेढ़ी में लूंटनो निष्फळ प्रयत्न, આ મુદ્દે બધું વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું છે બધું વિગતો? જે રીતે સુરતની અંદર એક પછી એક જે લૂંટની જે ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે બપોરના સમયે સુરતના ઉધના મેન રોડ ઉપર આવેલા એક શોપિંગ સેન્ટરની અંદર જે રીતે આંગડિયા ભેડી આવેલી છે, તે આંગડિયા ભેડીની અંદર બે જેટલા ઇસમો હતા જે આજે આંગડિયા ભેડીની અંદર બપોરના સમયે જે અહીંયા પહોંચ્યા હતા અને ત્યારબાદ જે લૂંટ કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, ત્યારે જોઈ શકાય છે જે આંગડિયા ભેડી છે તે આંગડિયા ભેડી છે તે જે બપોરના સમયે ખુલ્લી હતી તે દરમિયાન બે જેટલા ઇસમો છે તે અચાનક જ ઘૂસી આવ્યા હતા અને ત્યારબાદ જે રીતે લૂંટ કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો। કારણ કે આંગડિયા ભેડીની અંદર જે રોકડ રકમ હોય છે, જે કિંમતી જે સામાન હોય છે, ત્યારે જોઈ શકાય છે એક આરોપીને પોલીસ દ્વારા જે પકડી પાડ્યો છે અહીંયા અધિકારી છે। સાહેબ, શું ઘટના બની છે અને કઈ રીતે કાર્યવાહી? અત્યારે હું વિગત નહીં આપી શકું, હમણાં માહિતી કલેક્ટ કરીને તમને આપું। એક આરોપી પકડાઈ ગયો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। લૂંટની કોશિશ છે, જે રીતે એ લૂંટની કોશિશ કરવા માટે આરોપી અહીંયા પહોંચ્યા હતા અને જે રીતે આજે આંગડિયા કર્મચારી જે છે તેમના દ્વારા જે પ્રતિકાર કર્યો હતો બૂમાબૂમ કરતાની સાથે જ આખી જે લોકો આજુબાજુના ભેગા થયા હતા અને તાત્કાલિક જે લોકો ભેગા થયા હતા, જ્યારે નજીકથી જે પીઆઈ જે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જે અહીંથી એક આરોપીને જે છે ઝડપી પાડવામાં આવ્યો છે અને આરોપી જે છે એક આરોપી જે ફરાર થઈ ગયો છે તેને પકડવા માટે નજીકના લાગેલા સીસીટીવીના આધારે જે તપાસ છે તે હાથ ધરી છે। કારણ કે સુરતની અંદર ગઈકાલે રાત્રિના સમયે એક જે 9-8 લાખની જે છે અડાજણ વિસ્તારની અંદર જે લૂંટની ઘટના બની હતી, ત્યારબાદ જે ઉધના વિસ્તારની અંદર આંગણિયા કર્મચાર જે ઓફિસ છે તેની અંદર લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે પોલીસ દ્વારા જે એક આરોપી જે ફરાર છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી, ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો 3માંથી 1 આરોપી પકડી પડાયો છે, 2 આરોપી ફરાર થઈ ગયા છે। આ બંને આરોપીને પકડી પાડવા માટે પણ પોલીસે હાલમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આંગડિયા પેઢીમાં લૂંટનો એક નિષ્ફળ પ્રયત્ન સામે આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કેવી રીતે આંગડિયા પેઢીમાં લૂંટનો પ્રયત્ન કરાયો હતો। કર્મચારી બૂમો પાડી લોકો ભેગા થઈ ગયા, એક આરોપી પકડી પડાયો છે, જ્યારે કે અન્ય 2 આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ જ ફૂટેજના આધારે હવે પોલીસે પણ અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરીને આ લૂંટારોને પકડી પાડવા માટેની તજવીજ શરૂ કરી છે। હાલમાં લૂંટનો પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો છે, એક આરોપી પકડી પડાયો છે। ઉધના વિસ્તારની ઘટના કે જ્યાં આંગડિયા પેઢીમાં કેટલાક લૂંટારો ઘૂસી આવ્યા હતા અને કર્મચારીને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો, એક આરોપી પકડાયો છે, 2ની શોધખોળ હાલમાં ચાલુ છે।